ઓફ વડોદરા. દશામાના ઉત્સવને પૂર્ણ થઈ લગભગ એક માસ જેટલો સમય વીતવા છતાં પણ દશામાની વિસર્જિત કરવામાં આવેલી પ્રતિમાઓની અવદશા જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં દશામાનો ઉત્સવ શ્રદ્ધા સાથે ઉજવાયા બાદ માતાજીની સ્થાપના કરાઈ હતી ત્યારે સંખ્યાબંધ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, પરંતુ મહાનગરપાલિકાના સત્તાધીશોની મૂર્ખામીને કારણે માતાજીનું વિસર્જન યોગ્ય રીતે તળાવમાં થઈ શક્યું ન હતું, જેથી માતાજીની મૂર્તિઓની અવદશા જોવા મળી હતી. જોકે આ બાબતે ઉહાપોહ થતાં કોર્પોરેશનના વહીવટીતંત્ર દ્વારા ટ્રેક્ટરમાં મૂર્તિઓને ભરી ગોરવા દશામાના તળાવમાં વિસર્જિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કેટલીક દશામાની પ્રતિમાઓ પડી રહેતા વિસર્જિત ન કરીને વોર્ડ નંબર 4ની કચેરી પાછળ દફનાવવામાં આવતા જ વડોદરાના જાગૃત યુવાન પવન ગુપ્તા અને ત્યાંના સ્થાનિક યુવાનોએ અધિકારીને ઝડપી પાડ્યા હતા. જોકે આ યુવાનોએ લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તે માટે ગોરવા દશામા મંદિર ખાતે લાવી તળાવમાં રાત્રે 4 વાગે વિસર્જન કરાવ્યું હતું. શું નામ છે તમારું? તમારું નામ શું છે? ના ઉભા રહો નહીં, નામ શું છે તમારું? હે, રાકેશ સોલંકી. કયા વોર્ડ માંથી છો? આ શું કરતા હતા તમે? મૂર્તિ કઈ લઈ જતા હતા? વિસર્જન કરાવવા. વિસર્જન કે દફનાવતા હતા? હું તો ત્યાં આવ્યો ત્યારે આ ચાલતું હતું, વિસર્જન માટે અહીંયા જ લઈને આવવાના હતા. અને આ કોના આદેશ હતા આ મૂર્તિ માટેના? તમે સાહેબ ના એટલે કયો સાહેબ? કયો કમિશનર? કમિશનરે આદેશ આપ્યો? અરે નિલેશભાઈ સાહેબ નું અહીંયા કે વિસર્જન કરાવવાનું છે. કયા વિસર્જન કરાવવાનું છે? ભગવાન ને અહીંયાથી તઈ તઈ થી અહી અહી થી તઈ રમકડા રમકડા છે. ભગવાન ભગવાન રમકડા છે? ત્યાં ગણપતિ નું નથી કરવાનું. ત્યાં ગણપતિ નું કરવાનું એટલે દશામાં ને અહીંથી તઈ લાવવાના. પછી ગણપતિ ને કઈ લઈ જશો? ગણપતિ ને કઈ લઈ જશો? ત્યાં તો કૃત્રિમ તળાવ છે, ત્યાંના તો બનાયા. તો મા માતાજી કયા સ્વિમિંગ પુલ માં હતા કે કૃત્રિમ તળાવ માં હતા? જય ગણેશ. વડોદરા શહેરના સૌ હિન્દુ ધર્મના તમામ સનાતન ધર્મના હિન્દુઓને એક વિનંતી છે, જે તમે કોર્પોરેશનને વોટ આપ્યા છે, આપણા હિન્દુ સરકારના હિન્દુ મોદી કરીને આપણે વોટ આપીએ છીએ, એ લોકોના કઈ રીતના ધંધા છે તમે જુઓ. અત્યારે રાતના 3 વાગ્યા છે. વડોદરામાં હરણી વિસ્તારમાં જ્યાં કૃત્રિમ તળાવ બનાવ્યું હતું દશામાં માતાજીના વિસર્જન માટે, એ માતાજીની મૂર્તિઓ ત્યાંથી લઈને વોર્ડ નંબર 4ના પાછળની ભાગ સંગમ પાસે વોર્ડ નંબર 4ના કોમન પ્લોટની અંદર ખાડો ખોદીને દફનાવતા હતા. આપણા માતાજી મુસ્લિમ થઈ ગયા છે, એ લોકો દફનાવે છે, એ દફનાવનાર પણ આજ કોર્પોરેશન. કોઈ પકડ્યું તો મારા ભાઈ પવને પકડ્યું રાત્રે. અને આ જો પવન ના હોત તો આ સક્સેસ થાત? અને આવું કઈ સુધી થાય? આ કઈ સુધી આપણે આવું બધું સહન કરવાનું? અમે પહેલા પણ કીધું કે અમે ગણપતિ બાપ્પા તમારા ત્યાં આપવા નથી માંગતા. અમને ખબર છે કે વિસર્જન તો એકવાર કૃત્રિમ તળાવમાં થઈ જાય છે, પછી ભગવાનને બીજે દિવસે ભૂલી જવાય છે કે ભગવાન કયા વિસર્જન કર્યા, ભગવાનની શું હાલત છે. આવી રીતે કચરાના ઢગલા બને ને અહીંથી તઈ તઈથી તઈ, આ તો પવનને ના પકડ્યા હોત તો માતાજીને દફનાઈ દીધા હોત. આજે માતાજી માટે એટલું લડ્યા, એટલું કર્યું પવનને ને ત્યાંના સંગમ વિસ્તારના તમામ રહીશો યુવાનોએ, તારે ભગવાન અહીંયા સુધી પહોંચ્યા છે. અત્યારે ગોરવા દશામાં મંદિરે રાત્રે 3-4 વાગે રાત્રે માતાજીને અહીંયા દશામાના મંદિરમાં વિસર્જન કરી રહ્યા છે. આ હિન્દુ યુવાનો ભેગા થઈને કે ભાઈ ધર્મ માટે બોલવું પડશે, લડવું પડશે, પણ આ સલાહો તો હવે એવું લાગે છે રાત્રે પણ પેલા બોટમાં આવું કર્યું, પેલામાં આવું કર્યું, ફેલિયર કર્યું, આખું વડોદરા ડૂબાડ્યું. એ જે માતાજીએ આ તમે જુઓ જેને આખું વડોદરા ડૂબાડ્યું, એ માતાજીને ડૂબાડવા નથી માંગતા, એ લોકો દફનાવવા માંગે છે. અને દફનાઈને ત્યાંથી જ ક્યાંથી કાઢી મૂર્તિ તમે કહો પવનભાઈ? વોર્ડ નંબર 4 જે પૂર્વ ઝોનની કચેરી આવી છે, જે ઝોનના અંદર એ ઝોનના ડેપ્યુટી કમિશનર બેસે, અસિસ્ટન્ટ કમિશનર બેસે, ઘણા અધિકારીઓ બેસે, એ છતાં એ વોર્ડ ઓફિસની પાછળ જ્યાં આખા વોર્ડ ઓફિસનો કચરો ઠલવાતો હોય એવી જગ્યા ઉપર અડધી રાતે ખાડો ખોદીને માતાજીને ત્યાં નાખવાનું કામ કરતા હતા. આ સરકાર ચોર સરકાર થઈ ગઈ છે. કેમ કે હર્ષ સંઘવી પબ્લિક મારે ના એના બીકે રાતે અંધારામાં આવે, વડોદરા શહેરના કમિશનર લોકો ગાળો ના આપેલા અંધારામાં નીકળે. અને હદ તો એ થઈ ગઈ કે આપણા ધર્મ અને આસ્થાના પર્વ દશામાને જે લોકોએ પાછલા દિવસોમાં રઝળતા મૂક્યા હતા, એના પછી સદબુદ્ધિ આપી કે નહીં આપી તો એ જ જાણે, પણ આજે ફરી અડધી રાતે ચોરોની જેમ માતાજીને ખાડો કરીને અને એમાં નાખવાનું કૃત્ય કરી રહ્યા હતા.
આ તો મને એવું લાગે છે કે ગણપતિ બાપ્પાએ મને એ સ્થળ પર અચાનક મોકલી આપ્યો, કારણ કે જે વ્યથા અને જે પરિસ્થિતિ દશામાંની થઈ બાપ્પા નથી ચાહતા કે એમની થાય, તો એમના પોતાના આ પરિસ્થિતિનો અનુભવ ના કરવા પડે એના માટે અમને જાગૃત કરીને મોકલ્યો કે મારી માને બચાવો અને મારા તહેવાર આવી રહ્યા છે, મારા માટે પણ કંઈક કરો એવી અમને સદબુદ્ધિ આપીને સ્થળે મોકલ્યો. અને આ કોર્પોરેશન અને આ અધિકારીઓ જે હિન્દુ 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 કહી કહીને 37 વર્ષથી ચલાવી રહ્યા છે એ કેટલા સાચા હિન્દુ છે, અને જોડે જોડે હિન્દુ લખીને જે સંગઠનો ચલાવે છે ને એ ચોર સંગઠનો બી કહેવા માંગુ છું કે ફક્ત ભાજપની રેલીઓમાં જવા માટે હિન્દુ સંગઠન ના લખાવો. હિન્દુ સંગઠનનું સત્ય કામ આ તહેવારોને સાચવવાનું ને બચાવવાનું હોય છે, ના કે ભાજપની પાછળ રેલીઓ લઈને ફરવાનું. આ તમામ નકલી હિન્દુઓ જાગીને અને હકીકતમાં હિન્દુ ધર્મને બચાવવા માટે જાગૃત થાય એ જ અમારી આ અપીલ છે. અને આવનાર દિવસોમાં ગણપતિ આવે છે ને આ પરિસ્થિતિ કાયમ રહી તો બધા જ વોર્ડ ઓફિસોમાં અને બધા ઝોનોમાં ટપલી દાવ મંડળના છોકરાઓ કરે તો નવાય નહીં. વડોદરા શહેરના દરેક મંડળોએ વિચારવું પડશે કે આવી રીતે નહીં ચાલે, અને આની સામે તમામ લોકોનો સખત વિરોધ છે કે આવા રાતના ટાઈમ પર આ કોર્પોરેશન જે કૌભાંડ કરે છે બંધ કરી દે. કમિશનરને કહે છે જે કોઈ એના લાગતા ઓળખતા હોય મેયર બીયર ચેરમેન બેરમેન આ બધાને કહીએ છે આ વસ્તુ બંધ થવી જોઈએ.